ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને ફ્રેન્ડ્સ? આજના વિડિયોમાં આપણે કાઉન્ટ ધ સમ્સ કરવાના છે, બરાબર? તો ચલો બુક ઓપન કરો અને ટીચર જે સમ્સ કાઉન્ટ કરાવે એના ઉપર ધ્યાન આપો અને તમારે નોટબુકમાં લખવાનું છે. ચલો જુઓ, ફર્સ્ટ સમ્સ શું છે? એક ઘીનો ટીન ઉપર, ઘીનો ટીન એટલે કે ઘીનો ડબ્બો ઉપર એમએફજી ડે, એમએફજી ડેટ એટલે કે મેન્યુફેક્ચરિંગ ડે, ઉત્પાદન તારીખ એ 8/2/2018 એટલે કે 1 ફેબ્રુઆરી, બરાબર છે, 1 ફેબ્રુઆરી 2018 હોય અને એમએફજી ડેટથી 100 ડેઝ સુધી, કેટલા? 180 ડેઝ, 180 ડેઝ એટલે કે 180 દિવસ સુધીમાં એ ઘી આપણે વાપરી લેવાનું છે. તો તેને 18/8/2018 એટલે કે 18 ઓગસ્ટ 2018 ના રોજ ઉપયોગમાં લઈ શકાય. શું કે છે? 18 ઓગસ્ટ, બરાબર, 18 ઓગસ્ટ 2018 ના રોજ આપણે એ ઘીનો ઉપયોગ કરી શકીશું. ચલો તો ફ્રેન્ડ્સ કેવી રીતે શોધશું? હા, આપણને મેન્યુફેક્ચરિંગ ડેટ આપેલી છે. કઈ છે? જુઓ, 8 ફેબ્રુઆરી, બરાબર છે, અને ત્યારથી લઈને 180 ડેઝ સુધીમાં એ ઘી આપણે વાપરી શકીશું, બરાબર છે. તો 180 ડેઝ ક્યારે થશે એ આપણે પહેલાં શોધીએ. જુઓ, કઈ છે મેન્યુફેક્ચરિંગ ડે? 8 ફેબ્રુઆરી 2018 લઈને ફેબ્રુઆરીના ડેઝ કેટલા હશે? 28 અથવા તો 29. તો 28 ફેબ્રુઆરી, બરાબર છે. અહીંયા જુઓ, એવી જ રીતે 1 માર્ચ, 1 એપ્રિલ, 1 મે, બરાબર છે. જુઓ, માર્ચ 1 માર્ચથી 31 માર્ચ, બરાબર છે. હવે એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ, બરાબર છે. ઓગસ્ટની 18/8 સુધીની આપણે વાત કરી છે એટલે આપણે ઓગસ્ટ મહિના સુધીનો તારીખ લઈશું. હવે જુઓ, પહેલાં તો ફેબ્રુઆરી, ફેબ્રુઆરી મંથના કેટલા દિવસ થશે? 20 ડેઝ, બરાબર. માર્ચના 31, એપ્રિલના 30, મેના 31, જૂન 30, જુલાઈના 31 એન્ડ ઓગસ્ટના 31, બરાબર છે. તમને ડેઝ કાઉન્ટ કેવી રીતે કરવાના છે એ ટીચરે શીખવાડી દીધું જ છે, બરાબર છે. મુઠ્ઠીવાળી આવે ને બરાબર બધાને? ચલો, તો એવી રીતે ડેઝ લખવાના છે. હવે એનું આપણે એડિશન કરીએ, તો એડિશન કરતા આન્સર શું આવશે? જો 1 ની અંદર 1 એડ કરો 2, 2 ની અંદર 1 એડ કરો 3, 3 ની અંદર 1 એડ કરો 4, તો અહીં આવ્યા 4. ચાલો, 2 ની અંદર 3 એડ કરો 5, 5 ની અંદર 3 એડ કરો, કેટલા થશે? 8, 8 ની અંદર 3 એડ કરો, કેટલા? 11, 11 ની અંદર 3 એડ કરો, 14, 14 ની અંદર 3 એડ કરો, 17, 17 ની અંદર 3 એડ કરો, 20. તો આપણા ટોટલ ડેઝ કેટલા આવ્યા? 204 ડેઝ, બરાબર છે. આ આપણા ટોટલ ડેઝ આવ્યા. દરેક મંથનું એડિશન, દરેક મંથના ડેઝનું એડિશન કર્યું તો આપણી પાસે આવ્યા 204 ડેઝ. હવે આપણને મેન્યુફેક્ચરિંગ ડેટથી કેટલા ડેઝ સુધી લીધું છે? 180 ડેઝ સુધી આપણે વાપરી શકીએ. તો આપણને જે ટોટલ ડે મળ્યા 204 માઇનસ 180. ચલો, 4 માઇનસ 0, 4, 0 માઇનસ 8 નહીં થશે, તો વી વિલ બોરો 2 બીકમ્સ 1 એન્ડ 0 બીકમ્સ 10, 10 માઇનસ 8 2 એન્ડ 1 માઇનસ 1 0. ચલો જુઓ, તો આપણા આ ઓગસ્ટ મંથના કેટલા ડેઝ થાય છે? 24 ડેઝ થાય છે, બરાબર છે. પણ આપણને જુઓ, કઈ ડેટ આપી છે? લાસ્ટ 18 આપી છે, બરાબર. તો આપણે લાસ્ટ કઈ ડેટનો, કઈ ડેટે ઉપયોગ કરી શકીએ છીએ એવું કીધું છે આપણને. પહેલા તો જુઓ, 31 ઓગસ્ટ મહિનાના 31 ડેઝ છે, બરાબર. અને આપણે 204 માઇનસ 180, તો 24 આવ્યા. તો આ ટોટલ 31 ડેઝમાંથી 24 બાદ કરો, 31 માઇનસ 24. ચલો, 1 માઇનસ 4 નહીં થશે, વી વિલ બોરો 3 બીકમ્સ 2 એન્ડ 1 બીકમ્સ 11.
11 minus 4 count karo 5 6 7 8 9 10 and 11 kitla rahya 7 and 2 minus 2 0 to 5 to august mahina ni 7 days sudhi barabar chhe kya sudhi 7 days sudhi 7th august sudhi આપણે આ ઘીનો યુઝ કરી શકીએ છે તો 180 ડેઝ ક્યારે પૂરા થશે 7 ઓગસ્ટે બરાબર છે સેવેન્થ ઓગસ્ટે 180 ડેઝ પૂરા થાય બરાબર પણ આપણને શું કીધું છે જો શું કીધું છે કે 18/8/2018 એટલે કે 18 ઓગસ્ટ 2018 ના રોજ આ ઉપયોગમાં લઈ શકાશે હવે જો આપણી લાસ્ટ ડેટ કઈ આવી 180 ડેઝ ક્યારે થાય 7 ઓગસ્ટે અને શું કીધું છે 18 ઓગસ્ટે આપણે આ ઘીનો યુઝ કરી શકીશું શું આવશે આન્સર કરી શકીશું કે નહીં કરી શકીશું ફ્રેન્ડ્સ વેરી ગુડ નહીં કરી શકીશું કેમ કેમ કે 7th ઓગસ્ટ એ એનો લાસ્ટ ડે છે એની એક્સપાયરી ડેટ 7th ઓગસ્ટ પછી તો તમે 8 ઓગસ્ટ સુધી અથવા તો 9 ઓગસ્ટ સુધી વાપરી શકો છો પણ પછી એની ઉપર વધારે ડે સુધી તમે આ ઘીનો યુઝ કરી શકતા નથી એટલે કે 18 ઓગસ્ટે તમે આનો યુઝ કરી શકશો નહીં તો ફ્રેન્ડ્સ સમજ પડી મેન્યુફેક્ચરિંગ ડેટ આપેલી હોય તો કઈ રીતે એની એક્સપાયરી ડેટ સુધી અથવા આપેલા કેટલા દિવસો સુધી આપણે એ વસ્તુનો યુઝ કરી શકીએ છીએ ચલો જુઓ નેક્સ્ટ સમ્સ જુઓ શું કીધું છે જો એક ઓઇલ ફિલ્ડ ઉપર જુલાઈ 2017 હોય તો અને એક્સપાયરી ડેટ એમએફજી ડેટથી 12 મંથની લખી હોય તો સપ્ટેમ્બર 2018માં ઓઇલ ફિલ્ડનો યુઝ ઉપયોગ લેવું સુરક્ષિત હશે સાંભળો શું કીધું છે ઓઇલ ફિલ્ડની મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે જુલાઈ 2017 તો આપણે અહીંયા લખીએ મેન્યુફેક્ચરિંગ ડેટ બરાબર જુલાઈ 2017 હવે શું કીધું છે હોય તો અને એક્સપાયરી ડેટ એમએફજી ડેટથી 12 મંથની લખી છે જુઓ એક્સપાયરી ડેટ 12 મંથ કીધું છે 12 મંથ એટલે કે 1 યર થાય બરાબર છે તો જુલાઈ 2017 છે તો જુલાઈ નો જુલાઈ રહેશે અને 2017 ની બદલે શું થશે 2018 બરાબર 1 યર ની વાત કરી છે ને બરાબર તો યર ચેન્જ થશે મંથ સેમ જ રહેશે જુલાઈ ના જુલાઈ બરાબર છે યર્સ 12 મંથ એટલે કે 1 યર થાય તો એક વર્ષ પછીની વાત કરી છે 1 યર પછીની વાત કરી છે 2017 પછી આવશે 2018 તો જુલાઈ ના જુલાઈ 17 ની બદલે કયું યર્સ આવશે 2018 બરાબર છે તો જુલાઈ 2018 ની એક્સપાયરી ડેટ આવી હવે શું કહે છે સાંભળો સપ્ટેમ્બર 2018 માં આ ઓઇલ ટીનો આ ઓઇલ ટીન ઉપયોગમાં લેવું સુરક્ષિત હશે કયા મંથની વાત કરી છે સપ્ટેમ્બર 2018 હવે જો આપણી એક્સપાયરી ડેટ કઈ છે જુલાઈ 2018 અને સપ્ટેમ્બર 2018 માં એનો યુઝ કરી શકાશે કે નહીં એ આપણે જાણવાનું છે ચલો જુલાઈ તો જુલાઈ પછી આવશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર તો આપણે એક્સપાયરી ડેટ તો જુલાઈ 2018 છે અને સપ્ટેમ્બર તો ત્યાર પછી આવે છે તો શું કરશું તમે જ બોલો આ ઓઇલ ટીન આપણે ઉપયોગમાં લઈ શકીશું બોલો લઈ શકીશું નહીં કેમ નહીં કેમ કે આપણી એક્સપાયરી ડેટ કઈ છે જુલાઈ 2018 તો આપણે સપ્ટેમ્બર 2018 માં ઓઇલ ટીનનો ઉપયોગ કરી શકશું નહીં બરાબર છે કેમ કેમ
કે જુલાઈ એક્સપાયરી ડેટ છે અને ત્યારબાદ શું આવશે સપ્ટેમ્બર જુલાઈ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બર બરાબર છે તો એના પછી સપ્ટેમ્બર આવે તો માટે આપણે આ ઓઇલ ટીનનો ઉપયોગ કરી શકશું નહીં ક્યાર સુધીનો ઉપયોગ થાય ઓન્લી જુલાઈ 2018 સુધીનો જ આ ઓઇલ ટીનનો યુઝ કરી શકીશું ચલો હવે જુઓ નેક્સ્ટ જુઓ થર્ડ નંબર જો એક ફરસાણના પેકેટ પર મેન્યુફેક્ચરિંગ ડેટ 27/3/2017 એટલે કે 27 માર્ચ 2017 લખી હતી ફરીથી સેમ ફરસાણનું પેકેટ છે મેન્યુફેક્ચરિંગ ડેટ 27 માર્ચ છે બરાબર 2017 બરાબર હવે તેના ઉપર એક્સપાયરી ડેટ 12 મંથ છે એની એક્સપાયરી ડેટ બરાબર છે તો એક્સપાયરી ડેટ તેનો અંત કયો છે 12 મહિના પછી એટલે કે મેન્યુફેક્ચરિંગની તારીખથી 12 મહિના પછીનો છે તો આ પેકેટને કઈ ડેટ સુધી ઉપયોગ લેવું સુરક્ષિત હશે તો શું કીધું છે કે આ ફરસાણનું પેકેટ આપણે કઈ તારીખ સુધી વાપરી શકીશું એનો ઉપયોગ કરી શકીશું હવે પહેલાં તો આપણે અહીં લખી દઈએ મેન્યુફેક્ચરિંગ ડેટ ચલો જુઓ મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે 27 માર્ચ 2017 બરાબર છે એન્ડ એક્સપાયરી ડેટ 12 મંથ કીધું છે અહીંયા લખીશું 12 મંથ ફ્રેન્ડ્સ 12 મંથ એટલે યાદ છે ને આની આગળના સમ્સમાં ટીચરે વાત કરી 12 મંથ એટલે 1 યર બરાબર એક વર્ષ બરાબર છે હવે જુઓ 12 મંથ એટલે 1 યર થાય હવે આપણે જોઈએ તો 27 ના 27 બરાબર છે મંથ પણ સેમ રહેશે બરાબર થર્ડ એટલે કે માર્ચ અને 2017 ની બદલે શું થઈ જશે 1 યર એટલે 2018 બરાબર છે તો 27 માર્ચ 2018 સુધી આપણે આ પેકેટનો યુઝ કરી શકીશું બરાબર છે ક્યાર સુધી તો 27 માર્ચ 2018 સુધી આપણે આ પેકેટનો યુઝ કરી શકીશું એને ઉપયોગમાં લઈ શકીશું બરાબર છે એટલે કે અહીંયા 17 છે તો અહીંયા કેટલા થઈ જશે યર 1 યર પછી 18 ડેટ અને મંથ શું રહેશે સેમ જ રહેશે ખાલી યર ચેન્જ થાય ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આજના સમ્સમાં સમજ પડી હશે ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય